હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં. હું છું ચેતના પટેલ અને આજે હું તમને સુરતનો ફેમસ કોલ્ડ કોકો ઘરે કેવી રીતના બનાવો તેની રેસીપી બતાવીશ. આ કોકો બનાવવો ખૂબ જ સરળ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે, તો આ ગરમીની સિઝનમાં આ કોલ્ડ કોકો જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર. કોલ્ડ કોકો બનાવવા માટે 500 ml ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને તેમાંથી 100 ml દૂધ અલગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં 1 tbsp કોર્નફ્લાર અને 1.5 tbsp ડાર્ક કોકો પાવડર નાખીને પ્રોપરલી મિક્સ કરી લઈએ. ખાસ ધ્યાન રાખવાનું છે કોર્નફ્લાર, દૂધ અને કોકો પાવડર સરસ મિક્સ થઈ જવા જોઈએ. અને ખાસ ધ્યાન રાખવાનું છે આવા નોર્મલ હેન્ડ મિક્સથી મિક્સ કરવાનું છે, અથવા તો તમે બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકો છો. સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક હેવી બોટમ પેનમાં થોડું પાણી નાખી દઈએ અને સાથે સાથે દૂધ પણ નાખી દઈએ. પેનમાં થોડું પાણી નાખી દેવાથી દૂધ નીચે ચોંટતું નથી, તો તમે દૂધ ગરમ કરતી વખતે થોડું પાણી જરૂરથી નાખજો. હવે દૂધમાં 2 tbsp ખાંડ નાખી દઈએ અને કન્ટિન્યુ હલાવવાનું છે જેથી દૂધ નીચે ચોંટે નહીં. દૂધ સરસ ઉકળી ગયું છે. હવે તેમાં કોર્નફ્લાર અને કોકો પાવડરવાળું મિક્સર નાખી દઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે કોકોવાળું મિક્સર એકી સાથે બધું નથી નાખી દેવાનું, થોડું થોડું નાખતું જવાનું છે અને આવી રીતના હલાવતું જવાનું છે જેથી લમ્સ ના પડે અને પ્રોપરલી મિક્સ થાય. 7-8 મિનિટ માટે આવી રીતના ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. ચેક કરી લઈએ. કોકો સ્પૂનને પ્રોપરલી કોટ થવો જોઈએ. તમે જોઈ શકો છો થોડું પતલું લેયર થઈ ગયું છે સ્પૂનમાં, તો સમજવું કે આપણો કોકો રેડી છે. ઇનશોર્ટ થોડું થીક થઈ જવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. 70 g ડાર્ક ચોકલેટ એડ કરી દઈએ અને કન્ટિન્યુ હલાવવાનું છે. મેં અહીં ડાર્ક કોકો પાવડર અને ડાર્ક ચોકલેટ લીધી છે. અગર તમે ચાહો તો તમે ડાર્ક ચોકલેટની જગ્યાએ મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો. ચોકલેટ નાખીને કન્ટિન્યુ ખાસ હલાવવાનું છે. સરસ કલર આવી ગયો છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને ચોકલેટ નાખ્યા પછી પણ 5-7 મિનિટ કન્ટિન્યુ આવી રીતના હલાવવાનું છે. કોકો આપણો રેડી છે, હવે એને ગાળી લઈએ. હવે આ કોકોને રૂમ ટેમ્પરેચર પર ઠંડો કરવાનો છે. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય પછી એને ફ્રીઝરમાં 1-2 કલાક માટે ફ્રીઝરમાં મૂકવાનું છે. ટાઈમ હોય તો તમે નોર્મલ રેફ્રિજરેટરમાં પણ મૂકી શકો છો, તો 5-7 કલાક માટે તમારે નોર્મલ રેફ્રિજરેટરમાં મૂકવાનું છે. ફ્રીજમાં મૂક્યા પછી આ કોલ્ડ કોકો છે વધારે થીક થઈ જશે. હવે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશું. આ સ્ટેપ જરૂરથી કરજો, આનાથી જ કોકોમાં એક સરસ લસ્ટર આવે છે અને ક્રીમી લાગે છે. કોકો રેડી છે, સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈએ. ઉપરથી ચોકલેટ ફ્લેક્સ, કાજુના ટુકડા અને ચોકલેટ ચિપ્સ નાખીને ગાર્નિશ કરી લઈએ. અગર તમે ઈચ્છો તો તમે વેનીલા આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. આ ગરમીની સિઝનમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી હેપી કુકિંગ.